नमस्ते विद्यार्थी मित्रों, आर्य एजुकेशन में तमारू हार्दिक स्वागत छे। आ वीडियो में आपणे धोरण 8 विषय अंग्रेजी नी एकम कसोटी जे तारीख 30/7/2022 ना रोज योजावानी छे ते अंतर्गत एकम कसोटी ना प्रेक्टिस पेपर नो संपूर्ण सोल्यूशन विद्यार्थी मित्रों आपणे आ वीडियो में जोवाना छे, जेमा प्रश्न 1 छे। नीचेनो पेरेग्राफ वाँची प्रश्नोना जवाब लखो। तो विद्यार्थी मित्रों, सौप्रथम तमारे आ जे फकरो छे ए तमारे ध्यानथी वाँचवानो छे, जेथी तमे प्रश्नना आंसर लखी शको। पहलो प्रश्न छे, हू लीव्ड सिंपल लाइफ, एटले के सरल जीवन कोण जीवे छे। तो जे संत हरिदास छे, संत हरिदास लीव्ड सिंपल लाइफ। सेकंड, वेर डिड संत हरिदास लीव, तो संत हरिदास क्या रहे छे। तमे पेरेग्राफ में जोई शको छो, संत हरिदास लीव्ड इन वृंदावन, इन अ हट ऑन ध बैंक ऑफ रिवर यमुना, એટલે કે વૃંદાવનમાં યમુના નદીના કિનારે ઝૂંપડીમાં રહે છે, એ રીતે તમે આન્સર સ્ક્રીન ઉપર વાંચી શકો છો। થર્ડ, નેમ ધ ડિસાઇપલ્સ ઓફ સંત હરિદાસ, એટલે કે સંત હરિદાસના શિષ્યોના નામ લખો। તો શિષ્યો તમે પેરેગ્રાફ વાંચ્યો હોય તો શિષ્યોના નામ આપેલા છે, ડિસાઇપલ્સ વેર બિરજુ બાવરા એન્ડ તાનસેન, એટલે કે એના બે શિષ્યો છે। સંત હરિદાસ ડિસાઇપલ્સ વેર બિરજુ બાવરા એન્ડ તાનસેન, આ બે એના શિષ્યો હતા। સંત હરિદાસ વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, બરાબર એ આપણો આન્સર છે। અકબર વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન, હવે જે આપણને પેરેગ્રાફ આપેલો છે એમાં સંત હરિદાસની વાત છે અને લખ્યું છે હી, તો જે તે છે તે પોતાના ડેઇલી રૂટીનમાં શું છે, તો કે ડેઇલી રૂટીનમાં બિઝી એટલે કે કાર્યરત છે, એટલે અહીં આપણને અકબરનું કહ્યું છે એટલે આ વિધાન આવશે ફોલ્સ, ખોટું। ચલો ક્વેશ્ચન ટુ, કૌંસમાં આપેલા શબ્દોને આધારે ડબલ્યુએચ પ્રશ્ન વાક્ય બનાવવાના છે। તો અહીં પહેલા જે હાઇલાઇટ કરેલી છે એ સમજી લઈએ, આપેલું જે વિધાન છે તેનું તમારે ડબલ્યુએચઓ એટલે કે હુંથી પ્રશ્ન બનાવવાનો છે। તો જ્યારે હુંથી પ્રશ્ન બનાવો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે કરતા દૂર કરી દેવાનો, ત્યાં હું આવશે। વેન, વેનથી પ્રશ્ન પૂછો ત્યારે તમારે સમય દર્શક દર્શાવતા શબ્દો દૂર કરી દેવાના। થર્ડ, વોટથી પ્રશ્ન બનાવી એટલે શું, શુંમાં જે આન્સર આવે એ આપણે દૂર કરી દેશું, વેરમાં આપણે જગ્યા દૂર કરશું, અને વાયથી પ્રશ્ન પૂછે ત્યારે જે રીઝન હોય, જે કારણ હોય એ આપણે દૂર કરવું પડે। હવે જોઈએ તેનો આન્સર। તો પહેલો પ્રશ્ન બનશે, હું સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ, હું વારી વાક્ય રચના સાવ સેલી, કરતાની જગ્યાએ આપણે હું લગાડી દઈએ એટલે ચાલે। આગળ છે વેન, તો વેન પછી આપણે ક્રિયાપદ આગળ લેશું, વેન વોઝ મહાત્મા ગાંધી બોર્ન એટ પોરબંદર, એટલે કે મહાત્મા ગાંધી પોરબંદરમાં ક્યારે જન્મ્યા હતા, ક્યારે પૂછ્યું, આપણે સમય દર્શક શબ્દ દૂર કર્યો છે। થર્ડ, વોટ ડીડ મુન્ના ડ્રિંક ઇન ધ મોર્નિંગ, હવે તમે જ્યારે પ્રશ્ન વાક્ય વાંચ્યું હશે તો તેમાં તમે જોયું હશે કે તેમાં ડ્રિંક હશે, હવે અહીં ડ્રિંક છે આપણે વર્ડથી પ્રશ્ન બનાવીએ એટલે સહાયકારક ક્રિયાપદ ડીડ લીધું અને ડ્રિંકનું થઈ ગયું ડ્રિંક। એ જ રીતે સેકન્ડ વાક્ય જે છે એમાં પણ એરેન્જ ઈડી વાળું રૂપ છે તે મૂળ રૂપ થશે અને ડીડ આવશે, અને જે ફિફ્થ છે તેમાં પણ બોટનું થશે બાય મૂળ રૂપ મૂકીશું અને સહાયકારક ક્રિયાપદ ડીડ લઈશું। જ્યારે ભૂતકાળની વાક્ય રચના હોય ત્યારે પ્રશ્ન વાક્ય બનાવવા આપણે સહાયકારક ક્રિયાપદ ડીડ લેવું પડે। તો આન્સર જોઈએ, વોટ ડીડ મુન્ના ડ્રિંક ઇન ધ મોર્નિંગ ક્રિયાપદનું મૂળ રૂપ છે, વેર ડીડ ધે એરેન્જ અ મીટિંગ, બરાબર એરેન્જ મૂળ રૂપ આવી ગયું અને અહીં સહાયકારક ક્રિયાપદ ડીડ, વાય ડીડ સુજાતા બાય અ ન્યુ ડ્રેસ, સુજાતા શા માટે નવો ડ્રેસ ખરીદ્યો, અહીં બોટનું થઈ ગયું બાય એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્રશ્ન વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ડીડ। હવે જોઈએ પછીનો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, અ રેબિટ ઇઝ સ્મોલર ધેન એ હાઉસ, જ્યારે સરખામણી હોય અને ધેન હોય ત્યારે તમારે ઈ આર વાળું વિશેષણ વાપરવું પડે, રેબિટ ઘોડા કરતા નાનું છે એવો એનો અર્થ થાય। સેકન્ડ, અ ટ્રેન ઇઝ લોંગર ધેન અ બસ, સરખામણી કરી છે રેલગાડી બસ કરતા લોંગર એટલે લાંબી હોય છે, એન ઓરેન્જ ઇઝ એઝ બિગ એઝ એન એપલ, એટલે કે જે નારંગી છે તે સફરજન જેટલી જ હોય છે, ભાઈ સરખું સરખું કહેવા માટે એઝ વિશેષણ એઝ છે, એઝ વાળી વાક્ય રચના હોય ત્યારે વિશેષણનું મૂળ રૂપ આવે બિગ, બરોબર બિગનું બિગ જ રહેશે,
बिगर के बिगेस्ट आवशे नहीं। तमारे थोड़ुंक याद राखवुं पड़शे, आ डिग्री छे। फोर्थ, ध हिमालय इज ध, ध आवे एटले विशेषणनुं ईएसटी वाळुं रूप, ध हाइएस्ट माउंटेन रेन्ज इन ध वर्ल्ड, एटले के हिमालय दुनियामां सौथी ऊंचो पर्वत છે। એ સિટી ઇઝ લાર્જર ધેન એ વિલેજ, શહેર જે છે એ ગામડા કરતાં વિશાળ હોય છે। ફરીથી ફટાફટ સમજી લઈએ, ધેનવાળી વાક્ય રચના હોય, ધેન 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 એટલે ઈઆર વાળું વિશેષણનું રૂપ મૂકવાનું, એઝ આવે તો વિશેષણનું મૂળ રૂપ, જે હોય તે બિગ હોય તો બિગ, સ્મોલ હોય તો સ્મોલ, લોંગ હોય તો લોંગ, બરાબર મૂળ રૂપ। અને જો ધ હોય તો ધ આવે ત્યારે વિશેષણનું ઈએસટી વાળું રૂપ આવે। બસ આટલું યાદ રાખો તો તમે આ ખાલી જગ્યા પેપરમાં લખી શકો। ક્વેશ્ચન 4, નીચેના શબ્દોનો ઉપયોગ કરી 6-7 વાક્યોનું શબ્દોનું આપણે જે છે શબ્દોનું વાક્ય બનાવવાનું છે, એટલે કે થોડુંક મોટું વાક્ય બનાવવું પડે। એક્ઝામ્પલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ધેર ઇઝ અ બ્યુટિફુલ ગાર્ડન ઇન અવર ટાઉન, તો ફેરવાળું વાક્ય બની શકે। વી મિસ ધ ફેર ધીસ ઇયર, એમ પણ લખી શકો, ધેર ઇઝ અ ફેર નિયર ધ બેંક રિવર, આવું કોઈ પણ વાક્ય લખી શકાય। ટોય સ્ટોર, ધેર ઇઝ અ ટોય સ્ટોર નિયર ધ ચિલ્ડ્રન હોસ્પિટલ। થર્ડ, સ્કૂલ, આઈ એમ વેરી ઈગર ટુ ગો ટુ સ્કૂલ, તમે સેલું વાક્ય પણ લખી શકો, ધ સ્કૂલ ઇઝ નિયર ધ ટેમ્પલ, આવું સિમ્પલ વાક્ય પણ લખી શકો। ફ્રેન્ડ, સોહન એન્ડ સંદીપ આર માય બેસ્ટ ફ્રેન્ડ। જાયન્ટ વિલ એટલે કે મોટું ચકડોળ, ધેર વોઝ અ હ્યુઝ જાયન્ટ વિલ ઇન ધ ફેર, તો આવી રીતે તમે કોઈ પણ વાક્ય લખી શકો છો। હવે જોઈએ પ્રશ્ન 5, નીચેના વાક્યોને એન્ડ અથવા બટ વડે જોડો। એક્ઝામ્પલ તમને આપેલું છે, રીના ટીના બે નામ છે એટલે એન્ડ વડે જોડેલા છે, રીના એન્ડ ટીના આર ડોક્ટર્સ, અહીં ડોક્ટર હતું બહુવચન થયું એટલે ડોક્ટર સ, સી ઇઝ લિટલ સી ઇઝ બ્રેવ, તો બટ થી સી ઇઝ લિટલ બટ બ્રેવ। ચલો આપણે આન્સર જોઈએ, કલા ઇઝ અ ટીચર, માલા ઇઝ અ ટીચર, તો બે નામ છે કલા એન્ડ માલા, વ્યવસાય બેનો એક જ છે ટીચર, આપણે લખીશું કલા એન્ડ માલા આર ટીચર્સ, અહીં ટીચર્સ છે અહીં ટીચર્સ, બહુવચન બનશે। રેનુ ઇઝ ક્લેવર, રેનુ ઇઝ લેઝી, રેનુની જ વાત છે એટલે બટ લેશું, રેનુ ઇઝ ક્લેવર બટ લેઝી। આગળ જોઈએ, મહેશ વિઝિટેડ સર્કસ, રમેશ વિઝિટેડ સર્કસ, બે અલગ વ્યક્તિ છે માટે આપણે એન્ડ લઈશું, મહેશ એન્ડ રમેશ વિઝિટેડ સર્કસ। ફોર્થ, ધે રીચ એટ ધ બસ સ્ટોપ, ધે મિસ ધ બસ, વાક્ય બનાવી શકીએ, ધે રીચ એટ ધ બસ સ્ટોપ બટ મિસ ધ બસ, તેઓ બસ સ્ટોપ પર પહોંચ્યા પરંતુ બસ ચૂકી ગયા, એવો મને મતલબ થાય। જય ઇઝ માય ફ્રેન્ડ, વિનુ ઇઝ માય ફ્રેન્ડ, બે કરતા છે એટલે આપણે જય એન્ડ વિનુ આર માય બેસ્ટ ફ્રેન્ડ્સ, અહીં વિદ્યાર્થી મિત્રો એસ લગાડવું પડશે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ફ્રેન્ડ્સ તમારે લખવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 વિષય અંગ્રેજીની એકમ કસોટીના પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન।